આયુર્વેદના મુખ્ય ત્રણ સ્ત્રોત છે, પ્રાણવ સ્ત્રોત, ઉદકવ સ્ત્રોત અને અન્નવ સ્ત્રોત. જ્યારે ચિકિત્સાનો પ્રારંભ થતો હોય ત્યારે આયુર્વેદની અંદર ઉદકવ સ્ત્રોતનું ખૂબ મહત્વ છે, એટલે પાણીનું ખૂબ મહત્વ છે. આપણા જીવનમાં કોઈ વ્યક્તિને ધારો કે ખોરાક ન આપો તો એકાદ મહિનો ચલાવી દે, પાણી ન આપો તો ન ચલાવી શકે. અમુક વ્યક્તિને અપવાદ બાદ કરતા તો જળ એ જ જીવન છે. કોઈ વ્યક્તિને પગમાં ચીરો મારીએ, આપણે હાથમાં ચીરો મારીએ, મગજમાં ચીરો મારીએ, કિડનીમાં કોઈ પણ જગ્યાએ ચેકો મૂકીએ તો લોહી તો નીકળે છે. નખ અને વાળ સિવાય બધી જ જગ્યાએ લોહી રહેલું છે. તો લોહીનું આપણા શરીરમાં ખૂબ મહત્વ છે. કોઈ વ્યક્તિને ધારો કે હાર્ટ એટેક આવ્યો, તેને ગુજરાતી ભાષામાં સમજવું તેવું કહેવાય છે કે હૃદયમાં લોહી પહોંચતું નથી. કોઈ વ્યક્તિને પેરાલિસિસ થયો સમજવું હોય તો સરળ ભાષામાં એવું સમજાવી શકીએ કે એને મગજની અંદર લોહી પહોંચ્યું નહીં, કિડની ફેલર થઈ તો કિડનીમાં લોહી પહોંચ્યું નહીં. તો દરેક વસ્તુનો એનો અર્થ એવો થયો કે લોહી આપણા શરીરમાં ખૂબ મહત્વ છે. ચામડીની કોઈ પણ જગ્યાએ ચીરો મારીએ તો લોહી નીકળે. જ્યાં સુધી લોહી આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે લોહી ન અશુદ્ધ થાય ત્યાં સુધી ચામડીનો રોગ થવાનો નથી. તો લોહી શુદ્ધ કરીએ તો ઓટોમેટિક ચામડીના રોગમાંથી મુક્ત થઈ રહીને આયુર્વેદના દરેક વૈદ્યો સફળ રીતે એની ચિકિત્સા કરે છે અને થઈ રહી છે ચિકિત્સા એની. તો એનો અર્થ એવો થયો કે લોહીને શુદ્ધ કરવું જરૂરી છે. તો લોહીને શુદ્ધ કરીએ તો આપણે ઓટોમેટિક માટે બીમારીમાંથી મુક્ત થઈ શકીએ. તો લોહીને શુદ્ધ કરવા માટે લોહી શેનું બનેલું છે જાણવું પડે. તો આપણા લોહીની અંદર WBC RBC ઘણું બધું 8% હોય બધું પ્લેટલેટ્સ, પરંતુ 92% તો એમાં પાણી હોય છે. આપણા શરીરની અંદર 3 ભાગ પાણી છે. 100 કિલોગ્રામ કોઈનું વજન હોય તો 75 કિલો તો પાણી જ છે. તો આપણે જો આપણા શરીરને પાણીને અમૃત કરીએ, બેલેન્સ કરી દઈએ, મેડિકેટેડ બનાવીએ, પ્રાણવાન બનાવીએ તો ઓટોમેટિક આપણા શરીરમાં શુદ્ધ લોહી પહોંચે, અમૃત પહોંચે અને આપણા વર્તમાન સમયમાં આપણે જે કાંઈ ખોરાક લઈ રહ્યા છે, જે કાંઈ બીમારી વધી રહી છે, બીમારી વધવાની પાછળનું કારણ એ છે કે આપણે બધા ખૂબ ઝેરવાળો ખોરાક લઈએ છીએ. એની સામે આપણે અમૃત સેવન કરતા નથી તો આપણે અમૃતનું સેવન કરવું જોઈએ. તો પાણીને અમૃત કઈ રીતે કરવું, પાણીના સિદ્ધાંત આપણે સમજવા પડશે. તો પાણીના સિદ્ધાંત ક્યાં છે? તો સૌથી પહેલા ઘણા બધા આયુર્વેદમાં દ્રવદ્રવ વિજ્ઞાનીના અધ્યાય આપેલા છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદયની અંદર ગંગાનું જળનું, નર્મદાનું જળ, શિયાળામાં કેવું પાણી, ઉનાળામાં કેવું પાણી, કોને વધારે પાણી પીવું જોઈએ, કોને ઓછું પાણી પીવું જોઈએ, ક્યારે પાણી જોઈએ, તળાવના પાણીના ગુણધર્મ, નદીના પાણીના ગુણધર્મ, બહુ સૂક્ષ્મ વર્ણન છે. જેને આયુર્વેદમાં રસ હોય, જેને અભ્યાસ કરવો હોય, દરેક વ્યક્તિ આ દરેક વિજ્ઞાનનો અભ્યાસ કરવો છે. પરંતુ સામાન્ય જનમાનસને ઉપયોગી થાય એવા મુખ્ય 3-4 સિદ્ધાંતો જે વર્તમાનમાં આપણે ભૂલ કરી રહ્યા છે આપ સૌને હું સમજાવવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલું, ક્ષારવાળું પાણી ન લેવું જોઈએ. ક્ષારવાળું પાણી આપણે પીએ તો શું થાય? ધારો કે અહીંથી ભાવનગરથી અમદાવાદ બાજુ આપણે જતા હોય તો ભાલ પંથકની અંદર ગાંડો જે બાવળ છે, ગાંડો બાવળ એ વનસ્પતિ એવી છે કે ઓછા પાણીમાં કોઈ પણ જગ્યાએ થઈ જાય, પરંતુ ત્યાં એ ગાંડો બાવળ પણ ન જોવા મળે કારણ કે ક્ષારના કારણે એના મૂળ ખતમ થઈ જાય. એવી રીતે આપણે પણ ક્ષારવાળું પાણી પીએ તો આપણા શરીરમાં પણ ધીરે ધીરે આપણું શરીરનું ક્ષરણ કરે અને આપણા શરીરમાં એ નુકસાન કરે, એટલે ક્ષારવાળું પાણી આપણે ન લેવું જોઈએ. તો ક્ષારવાળા પાણીથી બચવા માટે આપણે શું કર્યું? ફિલ્ટર લાવ્યા ઘરે. તો ફિલ્ટરના કારણે ક્ષાર ગળાઈ જાય પરંતુ પાણીના TDS પરિવર્તન થઈ જાય, અને પાણીના TDS પરિવર્તન થાય એટલે પાણી બરડ થાય, અને પાણી બરડ થાય તો આ બરડ પાણી આપણા શરીરમાં પરિવર્તન થાય તો શું થાય કે આપણી નળીઓ બરડ થાય, નળીઓ બરડ થાય તો આપણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, પેરાલિસિસનો ખતરો વધી જાય. ઇવન અત્યારે હવે પ્રૂફ પણ થયું છે કે ફિલ્ટરવાળા પાણીને કારણે બીટવેલની ખામી થાય. એકવાર બીટવેલની ખામી થાય એટલે થાક લાગે, નબળાઈ લાગે, કળતર થાય, શારીરિક સાથે માનસિક થાક પણ એટલો જ લાગે, અને ગુસ્સો પણ આવે, ધ્રુજારી આવે તો આપણી શારીરિક ક્ષમતા ઘટે, આપણી માનસિક ક્ષમતા ઘટે, અને શારીરિક અને માનસિક ક્ષમતા ઘટવાને કારણે આપણી આર્થિક ક્ષમતા પણ અવશ્ય ઘટે અને આપણી મેન્ટલ સ્ટેબિલિટી પણ ઓછી થાય. તો ફિલ્ટર છે એ ક્ષાર ગાળે ટેકનોલોજી છે, પરંતુ શરીર માટે નુકસાનકારક સાબિત થયું. તો હવે આપણે પ્રશ્ન આવશે, તો ઠંડુ પાણી આપણે પણ પીતા હોય, ઠંડુ પાણી, તો ઠંડુ પાણીમાં બરફનું હોય તેનું 0 ડિગ્રી તાપમાન છે, ઠંડુ પાણી 10 ડિગ્રી, 5 ડિગ્રી, 20 ડિગ્રી તાપમાન હોય, આપણા શરીરનું તાપમાન 97-99 આસપાસ ટેમ્પરેચર હોય, કોઈ વ્યક્તિને 4 ડિગ્રી તાપમાન વધી જાય અને જો 103 ડિગ્રી, 104 ડિગ્રી ટેમ્પરેચર એટલે આવે તો શરીરમાં એ વ્યક્તિ અચેતન થઈ શકે, એને કંપ આવી શકે, આંચકી આવી શકે. જો આપણે 0 ડિગ્રી બરફવાળું પાણી પીએ કે ઠંડુ પાણી પીએ તો આપણા એનાથી થાય શું? જેવું આપણે ઠંડુ પાણી નાખીએ, શરીરનું તાપમાન 97-99 છે, આ તાપમાન 10 ડિગ્રી, 20 ડિગ્રી, 5 ડિગ્રી અથવા 0 ડિગ્રી બરફ હોય
તો બંનેને બેલેન્સ કરવું પડે. બેલેન્સ કરવા માટે ગરમીની જરૂર પડે, આ ગરમી એટલે ટેમ્પરેચરની જરૂર પડે. એ ટેમ્પરેચર ક્યાંથી આવે? તો આપણા શરીરમાંથી બધેથી લોહી ખેંચાઈને હોજરી તરફ આવે. વારંવાર ઠંડુ પાણી પીવાના કારણે કિડની, હૃદય, ફેફસા અને બ્લડના સર્ક્યુલેશનમાંથી લોહી ખેંચાય, અને લોહી ખેંચાય તો એના કારણે શું થાય? તો આપણા હોજરી છે સંકુચિત થાય, અને લોહી બધે ઘટે, બ્લડ ઘટે તો એનું ક્ષરણ થાય, એની હાનિ થાય. ઓક્સિજન અને બ્લડ ઓછું પહોંચે તો અવયવ ડેમેજ થાય. તો નાની ઉંમરમાં કિડની, ડાયાબિટીસ, બીપી, હૃદયરોગના બધી બીમારી થઈ શકે. અને અત્યારે વર્તમાન સમયમાં બધાના લોકોના ઘરે ફ્રીજ છે, એટલે નાના બાળકો ઉનાળામાં ખાસ કરીને વારંવાર ફ્રીજ ખોલીને ઠંડુ પાણી પીતા હોય. ઘણા બધા યુવાનો રોજ રાત્રે ઠંડી સોડા અથવા ઠંડુ પાણી પીવાની ટેવ હોય. તો આ ઠંડુ પાણી એ નુકસાનકારક શબ્દ આના માટે નીચો પડે, એ આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તો ઠંડુ પાણી પણ ન પીવું જોઈએ. તો ઘણીવાર આપણે કોલ્ડ ડ્રિંક્સનું પણ સેવન કરતા હોય, તો આ કોલ્ડ ડ્રિંક્સ પણ એમાં મોટા ભાગે એસિડિક હોય, અને એસિડિક કોલ્ડ ડ્રિંક્સના કારણે આપણી હોજરી આળે થાય, એનું જબરદસ્ત સાઇડ ઇફેક્ટ આવે, અને ઘણા બધા કોલ્ડ ડ્રિંક્સના કારણે લોકોને ડેન્જર, કેન્સર, ડાયાબિટીસ, બીપી જેવા બીમારી પણ થાય. તો હવે પાણી પીવું કઈ રીતે જોઈએ? તો ફિલ્ટરનું પાણી ન લેવું જોઈએ, શારવાળું પાણી ન જવું જોઈએ, ઠંડુ પાણી ન પીવું જોઈએ. તો પાણી કેવું પીવું જોઈએ? તો પાણીનું રાસાયણિક સૂત્ર છે H2O. હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ. એમાં ઓક્સિજનના જેટલા પીપીએમ વધારે હોય એટલું પાણી વધારે પોટેન્સીવાળું, એટલું પાણી પ્રાણવાળું, એટલું પાણી શક્તિવાળું, એટલું પાણી તાકાતવાળું, એટલું પાણી અમૃત સમાન. આયુર્વેદની અંદર બે પાણીને અમૃત સમાન કીધેલા છે, એક ગંગા જળ અને એક અંતરિક્ષ જળ એટલે કે વરસાદનું પાણી, બંને અમૃત સમાન છે. અત્યારે વર્તમાન સમયમાં સાયન્ટિફિક રીતે પ્રૂફ થયું કે ગંગા જળ અને વરસાદના પાણીમાં ઓક્સિજનના પીપીએમ ખૂબ સારી રીતે વધારે માત્રામાં હોય છે અન્ય પાણી. તો આપણે પ્રાણવાળું પાણી પીએ તો આપણા શરીરમાં પણ પ્રાણ તત્વ વધે, અમૃતવાળું પાણી પીએ તો આપણા શરીરમાંથી વિષ તત્વ બહાર નીકળી જાય. અને અત્યારના વર્તમાન સમયમાં મોટા ભાગે આપણે વિષવાળો, ઝેરવાળો જ ખોરાક લઈએ છીએ. તો પાણીને કેવું લેવું જોઈએ? વરસાદનું પાણી. ગંગા જળ બધા માટે પ્રાપ્ત નથી સરળતાથી પ્રેક્ટિકલી, તો વરસાદ તો બધા માટે પ્રાપ્ત છે. દરેક વ્યક્તિ, બંગલામાં રહેતો વ્યક્તિ પણ લઈ શકે, અને ઝૂંપડીમાં રહેતા વ્યક્તિએ ઈશ્વરે આપેલું ફિલ્ટર દરેકને પ્રાપ્ત છે. તો વરસાદનું પાણી એમાં કઈ રીતે એનું ભેગું કરવું જોઈએ? પહેલા વરસાદનું પાણી રહેવા દેવાનું, અને મઘા નક્ષત્ર પછી ઓત્રા અને પૂર્વા નક્ષત્ર પછી હસ્ત નક્ષત્ર, હાથી નક્ષત્ર આવે, એ નક્ષત્રનું પાણી પણ કડવું. આ બે નક્ષત્રનું રહેવા દેવાનું, બાકી અન્ય નક્ષત્ર તમે પાણી કલેક્શન કરી શકો. તમારી આસપાસ કોઈ વડીલ હોય અને જે નક્ષત્રનો ખ્યાલ હોય તો મીઠા નક્ષત્રનું પાણી ઉત્તમ, કડવા નક્ષત્રનું પાણી ન લેવાય. પણ એટલો બધો ખ્યાલ ન હોય તો પહેલા વરસાદનું રહેવા દેવાનું, અને હસ્ત નક્ષત્ર, હાથી નક્ષત્રનું રહેવા દેવાનું. અન્ય દરેક પાણી તમે કલેક્શન કરી શકો, અને જો શ્રેષ્ઠ નક્ષત્ર હોય તો એ મઘા નક્ષત્ર છે, મૃગશિર નક્ષત્ર. આ મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ છે. જે વર્ષે મઘાનો વરસાદ વરસે તે વર્ષે ઉત્પાદન પણ સારું આવે, ધાન્ય ઉત્પાદન અને તેલબિયા અન્ય ઉત્પાદન પણ. તો એક સાદી કહેવત છે, જો વર્ષે મઘા તો થાય ધાનના ડગા, એ આપણી વર્ષોની પરંપરા છે. અને ઋષિ પારાશરે કૃષિ વિજ્ઞાનની રચના કરી, અને કૃષિ વિજ્ઞાન પણ એનું સમર્થન આપે છે. અને આપણા હજારો ખેડૂતોને અનુભવ છે કે મઘાનું પાણી કેટલું મીઠું હોય. આયુર્વેદની અંદર જો આ મઘા નક્ષત્રનું પાણી અથવા તો વરસાદનું પાણી કલેક્શન કરીને ઔષધિનું નિર્માણ કરવામાં આવે તો ઔષધિ પણ દિવ્ય બને, શ્રેષ્ઠ બને, ઉત્તમ પરિણામ આપનારી, પ્રાણ આપનારી ઔષધિ સાબિત થાય. પ્રાચીન આ પરંપરાથી તો હું વૈદ્ય અથવા તો જે લોકો આયુર્વેદનો અભ્યાસ કરશે એ લોકોને પણ રિક્વેસ્ટ કરું કે તમે જો ઔષધ નિર્માણ કરતા હોય તો આ મઘા નક્ષત્રનું પાણી કલેક્શન કરવું જોઈએ. તો આ વરસાદનું પાણી ભેગું કરી, અને ઘણા બધા પરિવારનો મેં સંપર્ક કર્યો કે એમને શું પરિવર્તન આવ્યું, તે જે લોકોએ રસોઈ અને પીવામાં વરસાદનું પાણી પીવામાં અને રસોઈમાં વાપર્યું હતું એમના 14-15 અનુભવ આવ્યા. પણ મુખ્ય 3 અનુભવ આપની સમક્ષ હું રજૂ કરી. સૌથી પહેલું કે જે લોકોને દુખાવાની તકલીફ હતી એ લોકોને કોઈ પણ દવા લીધા વગર માત્ર પાણીમાં પરિવર્તન કરવાની, વરસાદના પાણીથી ઘણા બધા દુખાવામાં મુક્ત થઈ ગયા, ઘણા બધાને ખૂબ રાહત થઈ. નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે વારંવાર બાળકો માંદા પડતા હતા, એ માંદા પડતા બંધ થઈ ગયા. યુવાનોની અંદર એની સ્ફૂર્તિ અને શક્તિનો અનુભવ થયા. અને છેલ્લા 2 વર્ષથી હું પણ વરસાદનું જ પાણી ઉપયોગ કરું છું, અને મારા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યમાં મને ખૂબ પરિવર્તન આવ્યું. તો આપણા ઋષિઓએ જે વિજ્ઞાન કીધું છે, ઉત્કૃષ્ટ વિજ્ઞાન છે, અમૃત સમાન પાણી છે. તો આજથી આપણે દરેક વ્યક્તિ વરસાદનું પાણી એક ટાંકીમાં ભરી રાખીએ, અને રસોઈ અને પીવામાં આખા વર્ષ માટે એ જ પાણી આપણે પીએ. તો વરસાદનું પાણી શેમાં ભરવાનું છે? ગોળામાં, કારણ કે ગોળો માટીનો બનેલો છે, અને આપણું શરીર પણ માટીમાંથી, પૃથ્વી તત્વોમાંથી બનેલું છે. તો માટીના દરેકને અનુભવ છે કે ગોળાનું પાણીમાં એક કુદરતી માટીની મીઠાશ આવે. તો વરસાદનું પાણી ગોળામાં ભરીને કઈ રીતે પીવું જોઈએ? તાકે અમૃત કરીને લેવું જોઈએ. તો અમૃત કરીને પાણી કઈ રીતે લેવાય? તો આપ સર્વેનો અનુભવ હશે
કે હરડે જ્યારે આપણે મોઢામાં લઈએ, હરડે તો તૂરી છે, ચૂસ્યા પછી પાણી પીએ તો પાણી કેવું લાગે? મીઠું લાગે. આમળા છે એ ખાટા છે, પણ આમળા લીધા પછી પાણી કેવું લાગે? મીઠું લાગે. આમલી ખાધા પછી પાણી મીઠું નહીં લાગે, આમળા ખાધા પછી અવશ્ય લાગશે. આમળા તો ખાટા છે, પાણી ખાટું લાગવું જોઈએ. શા માટે? આયુર્વેદની અંદર જ્યારે રસાયણ ચિકિત્સાનું વર્ણન છે, આયુર્વેદના સંહિતામાં, એમાં ચરક સંહિતામાં, ત્યારે રસાયણ ચિકિત્સા પહેલો અધ્યાય છે એમાં પહેલો પાદ છે રસાયણ પાદ. એ પહેલો જ પાદ છે અભયા આમલકી રસાયણ પાદ. અભયા એટલે હરડે અને આમલકી એટલે આમળા. આનું હરડેનું સંસ્કૃત નામ છે અમૃતા અને આમળાનું સંસ્કૃત નામ છે અમૃત ફળ. આ સૌથી બે શ્રેષ્ઠ ઔષધિ છે જે આપણા શરીરનું વિષ દૂર કરી અને શરીરમાં ઓજ વધારનાર છે. આપણી ઓજ વધે તો શારીરિક અને માનસિક બંને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે. તો અભયા અને આમલકી, તો આમળામાં પણ અમૃત છે અને હરડેમાં પણ અમૃત છે, એટલે લીધા પછી પાણી અમૃત જેવું મીઠું લાગે. હું દરેક વ્યક્તિને એ પણ રિક્વેસ્ટ કરું કે હરિતકી પથ્યાનામ અને આમલકી વય સ્થાપનાના આ ચરક સંહિતા 25મા અધ્યાયના બે શ્લોક છે, શ્રેષ્ઠ ઔષધ છે. હરિતકી પથ્યા એટલે શરીરને અનુકૂળ આવવામાં હરડે શ્રેષ્ઠ છે, અને આમલકી વય સ્થાપના નામ ઉંમર ટકાવવામાં આમલકી શ્રેષ્ઠ છે. તો દરેક વ્યક્તિએ દેશી આમળાનો પાવડર, ના 5 વર્ષથી નીચેના બાળક હોય તો 1/2 ચમચી, 5 વર્ષથી ઉપરના બાળક 1 ચમચી પ્રાતઃકાળે આ રસાયણનું અવશ્ય સેવન કરવું જોઈએ. આપણે પ્રાતઃકાળે ચા અને અન્ય ઘણા બધા ઝેર લઈ રહ્યા છીએ નુકસાનકારક, એની જગ્યાએ દરેકે આ પરંપરા કરે તો આપણે દરેક વ્યક્તિ એવરેજ 300-400 ગ્રામ ઝેર માત્ર કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના કારણે આપણા શરીરમાં નાખીએ છીએ તો અમૃતના સેવનથી નિત્ય બહાર થતું રહે. તો પ્રાતઃકાળે આમળા, અને જેની પિત્ત પ્રકૃતિ હોય એ ઘીમાં તળીને, જેની વાયુની પ્રકૃતિ હોય એરંડિયામાં તળીને, કફની પ્રકૃતિ હોય પ્લેન શેકીને અથવા ગૌમૂત્રમાં શેકીને, હરડે લે અથવા હિમેજ લે અને જમ્યા પછી મુખવાસ તરીકે ચૂસવામાં આવે. તો ભાવપ્રકાશની અંદર એવું કીધેલું છે, અન્નપાન કૃતાન દોષાન વાતપિત કફોદ્ભવાન હરિતકી હરેત આશુ ભક્તસ્ય યુપિરિયા યોજિતા. જમ્યા પછી હરડે ચૂસવાથી અન્ન અને પાનના બધા દોષોનું નિવારણ થઈ અને એ વાયુપિત કે કફના હોય હરેત આશુ તરત દૂર કરે છે જમ્યા પછી ચૂસવાથી. તો ઘણા બધા લોકો જમ્યા પછી તમાકુનું સેવન કરતા હોય, બીડીનું સેવન કરતા હોય, માવાનું સેવન કરતા હોય અને ક્યાંક ને ક્યાંક વ્યસન કરતા હોય, તે લોકોને રિક્વેસ્ટ છે કે આજથી વ્યસનની જગ્યાએ અમૃત તમે હરડે લઈ શકે. મુખવાસ તરીકે આપણી 1000 વર્ષોથી પરંપરાથી હરડે ચાલ્યા આવ્યું હતું અને પ્રાતઃકાળ આપણા ઋષિ મુનિઓ અમૃત લેતા. રસાયણમ ઇવમ મહર્ષિણામ, એટલા માટે એની બુદ્ધિશક્તિ એટલી બધી તીવ્ર હતી, એમની કરુણાનું હૃદય હતું અને એટલા વર્ષ સુધી જીવી શકતા. ફરીવાર આપણે રસાયણનું સેવન કરશું તો પણ આપણું અમૃતનું સેવન થશે, વિષ દૂર થશે, તો આપણા બધાના પણ ફરીવાર પાસે આયુષ્ય વધતા જશે, જે ઋષિ મુનિઓ કાયાકલ્પ તરીકે વર્ણન કરતા. તો આપણે આ નિત્ય ઔષધિ લઈ શકીએ. તો આ પાણીને પણ અમૃત કરવાનું છે. ઘણા બધા લોકો નિત્ય ઔષધિ લેતા હોય પરંતુ દરેક ઔષધિ નિત્ય ન લઈ શકાય. ધારો કે કરિયાતું રોજ ન લઈ શકાય, જે રોજ રસાયણ ઔષધિ કીધી એ જ નિત્ય લઈ શકાય. ઘણા બધા લોકો મીઠી આવડ રેચની દવા તરીકે નિત્ય લેતા ન લઈ શકાય, શાસ્ત્રમાં જે કીધું એ નિત્ય લઈ શકાય. તો પ્રાતઃકાળે આમળા અને ભોજન પછી હરડે ચૂસવા માટે આપણે નિત્ય લઈ શકીએ. અને ઘણીવાર તો એવું સૂક્ત છે, નાના બાળકોને પણ હરડેનો ઘસારો આપણી પરંપરાથી આપતા, યશ્ય ગૃહે નાસ્તી માતા તસ્ય માતા, રીતે કે જેની ઘરે માં નથી એનું રખેવાળ કરનાર હરડે માં છે. ઔષધિ ઇતિ માતરમ તદ્વો દેવી રૂપમ રહ્યો, ઔષધિ માતા સમાન છે અને દેવી સમાન છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું કે જે આપણે આહાર લઈએ એનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને ભાગ બને, સ્થૂળ ભાગ શરીરને પોષણ આપે અને સૂક્ષ્મ ભાગ મનને પોષણ આપે. તો મનને પોષણ આપનાર આ દિવ્ય ઔષધિઓ છે. હવે આપણે પાણીને અમૃત કરવાનું છે. આપણા શરીરમાં 3 ભાગ પાણી છે, આપણા લોહીમાં 92% પાણી છે. તો આ પાણીને આપણે અમૃત કઈ રીતે કરવું? તો મનુષ્યના લાળમાં અમૃત છે, તો આપણે વરસાદનું પાણી ગોળામાં ભરીને, આપણે પાણી અત્યારે કઈ રીતે પી રહ્યા છીએ? બધા લોકો આપણે પાણી પીએ, 1 કલાક 2 કલાક 3 કલાક પાણી ન પીએ, પછી એક સાથે 1 ગ્લાસ 2 ગ્લાસ ઘણા લોટો પાણી પીતા હોય, એ યોગ્ય નથી. અત્યંબું પાન, વધારે પડતું પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આયુર્વેદ એવું કહે છે અતિયોગ કોઈ પણ ન થવો જોઈએ. પાણી વધારે પણ ન પીવું જોઈએ તો પણ નુકસાન કરે, અને પાણી ઓછું પીવે તો પણ નુકસાન કરે. તો પાણી પીવું કઈ રીતે જોઈએ? તરસ લાગે ત્યારે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જોઈએ. જનરલી 10-15 મિનિટમાં તરસ લાગતો હોય, જ્યારે તરસ લાગે ત્યારે 1 ઘૂંટડો પાણી મોઢામાં મૂકવાનું. આપણા લાળમાં અમૃત છે, જેટલું પાણી હોય એટલું અમૃત મિક્સ કરવાનું, અને અમૃત મિક્સ કરીને પાણીનો સ્વાદ મીઠો લાગે. હરડે ખાધા પછી કે આમળા લીધા પછી જેવું મીઠું લાગે એવું મીઠું લાગે, તો એ પાણી અમૃત થઈ ગયું, એ પાણી મીઠું થઈ ગયું. તો એક તમને પ્રેક્ટિકલી બતાવું. ધારો કે તરસ લાગી ત્યારે 1 ઘૂંટડો પાણી આવી રીતે
આવી રીતે ખૂબ લાળ મિક્સ કરવાની, ખૂબ લાળ મિક્સ કરવાની, જેટલું પાણી હોય એટલી લાળ મિક્સ કરવાની, એટલે પાણીનો સ્વાદ મીઠો લાગશે. જ્યારે પાણી મીઠું લાગવા મળે ત્યારે સમજવાનું હવે પાણી અમૃત થયું, આ પાણી પીવાની સાચી ટેવ છે, આયુર્વેદો અમૃતાનામ, ત્યારે સમજવાનું હવે મને પાણી પીતા સાચું આવડ્યું. તો ઘણા બધા લોકોને નાની ઉંમરમાં પણ પાણી પીવાની સાચી ટેવ આવડે, ઘણા લોકોને મોટી ઉંમરમાં પણ શીખશે. મને જ્યારે આયુર્વેદના સેકન્ડ ઇયરમાં આવ્યો 18 વર્ષની ઉંમરે પાણી પીવાની આ સાચી ટેવ પડી હતી. તો જળ એ જીવન છે અને આયુર્વેદનો એક મહત્વનો સ્ત્રોત છે. તો 24 કલાક અમૃતવાળું પાણી આપણા શરીરમાં ફરે તો લોકો રોગમુક્ત થાય અને આપણે પણ ભયમુક્ત થઈએ. અમારી ચિકિત્સામાં મને જે કાંઈ દર્દીઓના બહુ ઝડપથી પરિણામ પ્રાપ્ત થયા છે એનું મુખ્ય કારણ છે કે આપણે દરેક વ્યક્તિને ઔષધ સિદ્ધ જળ આપીએ છીએ અને શાસ્ત્રની ચરક સુશ્રુત આદિ સંહિતામાં ચિકિત્સા ઔષધ સિદ્ધ જળથી જ મોટાભાગના રોગની કરી છે. તો આ બધા રોગ આપણે ધ્યાન રાખીએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહે, આપણી તંદુરસ્તી સારી રહે. આયુર્વેદનું શાશ્વત વિજ્ઞાન છે, આપણા દેશની આ ધરોહર છે, આપણા દેશનું આ ગૌરવ છે. તો આ આપણી રાષ્ટ્રધર્મ છે આયુર્વેદને લોકો સુધી પહોંચાડવું, જેમ યોગને પૂરા વિશ્વ સુધી આપણે પહોંચાડ્યું, આવી સમય છે કે આપણે આયુર્વેદને પૂરા વિશ્વ સુધી પહોંચાડીએ, બધાને સુખી કરીએ. અને જે આપણા ઋષિઓનું સપનું હતું, સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કચ્છિત દુઃખ ભાગ ભવેતમ, આ જે સૂક્ત હતું એ આપણે સૌ સાર્થક કરીએ. આપ, આપનો પરિવાર, આપણો દેશ અને સમગ્ર વિશ્વ દરેકને આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખ દૂર થઈને દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થાય એ શુદ્ધ ભાવ સાથે. જય આયુર્વેદ, જય અશ્વિનો, જય ધન્વંતરી. નમસ્કાર.